ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલ હવે સી નંબરનો પ્રશ્ન જોઈએ. એમાં એમ કીધું છે, એક પાટરા 20 સેન્ટીમીટર લાંબા વાયરમાંથી લંબચોરસ બનાવવામાં આવે છે. જો આ લંબચોરસની પહોળાઈ 4 સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ કેટલી થાય, અથવા તો તેની લંબાઈ શોધો. ચાલો જુઓ, આવો એક વાયર છે, આવો વાયર, એમાંથી શું બનાવવામાં આવે છે? લંબચોરસ. એટલે આ બધા વાયરને સીધો કરે અને એમ કરીને આ રીતે લંબચોરસ બનાવ્યું, બરાબર? લંબચોરસ બનાવ્યું. લંબચોરસ બનાવ્યું એટલે શું કહ્યું? એની ઢળ, એની ઢળથી આ પરિમિતિ બનાવી. શું બનાવી? પરિમિતિ બનાવી. આ વાયરની મદદથી એની ઢળ બનાવીને લંબચોરસ બનાવ્યું. આ બધા વાયરને ભેગો કરીને, એક સરખો કરીને. તો વિચારો કે એમણે શું બનાવ્યું? પરિમિતિ બનાવી કે ક્ષેત્રફળ બનાવ્યું? અંદર કંઈ કામ કર્યું? ના, નથી કર્યું. તેથી તેણે ક્ષેત્રફળ બનાવ્યું નથી. પણ શું બનાવી છે? લંબચોરસની પરિમિતિ બનાવી. હવે એમ કીધું છે, એ કેટલો લાંબો વાયર હતો? 20 સેન્ટીમીટર લાંબો વાયર. એટલે આ બધો વાયર આમાં સમાવી દીધો, આટલેથી લઈને આટલે સુધી સમાયું. એટલે આ લાંબ કેટલો લાંબ, આખી જે બધી બાજુઓનું માપ થઈને આ બધી બાજુઓના માપનો સરવાળો કેટલો થયો હશે? 20 સેન્ટીમીટર. કેમ 20 સેન્ટીમીટર? કારણ કે આખો વાયર 20 સેન્ટીમીટરનો જ હતો અને સેજ પણ કટ કરી આવીને એને લંબચોરસ બનાવીને ગોઠવી દીધો. તેથી આ બધી બાજુઓ થઈને 20 સેન્ટીમીટર છે. એટલે કે લંબચોરસની પરિમિતિ કેટલી છે? તો લંબચોરસની પરિમિતિ 20 સેન્ટીમીટર છે. 20 સેન્ટીમીટર કેટલી? તો 20 સેન્ટીમીટર. હવે એની પહોળાઈ આપી દીધેલી છે, એટલે કે આ પહોળાઈ છે તે આપી દીધેલી છે 4 સેન્ટીમીટર, બરાબર? તો હવે એની લંબાઈ શોધવાની છે. તો શું કરવું પડે? તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકવું પડે, એટલે આસાનીથી એની લંબાઈ શોધી શકાશે. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર? ટૂંકમાં લખું છું. ચાલ હવે 2 ના 2 અને લંબાઈને લંબાઈ અને પહોળાઈ આપેલી છે 4 સેન્ટીમીટર, તે લખી દેવાની. ઓકે, ચાલ હવે લંબચોરસની પરિમિતિ આપણે ખબર છે કેટલી છે? 20 સેન્ટીમીટર. કારણ કે આવડો વાયર પરથી ખબર પડી જાય, તો તે પણ લખી દેવાની. પરિમિતિની જગ્યાએ એનું માપ લખી દેવાનું 20. ચાલ હવે શું કરવાનું? આ 20 ના 20, હવે આ 2 આની સાથે ગુણાકારનો સંબંધ છે. પણ જો આ બરાબરની આ બાજુ લાવીએ ને, આ બરાબર છે તેની આ બાજુ છે અને આની સાથે ગુણાકારનો સંબંધ છે. અને જો બરાબરની આ બાજુ લાવીએ તો તે ગુણાકારની જગ્યાએ એનો વિરોધ, તો ગુણાકારનો વિરોધ ભાગાકાર. તો અહીંયા આવતા તે શું થશે? ભાગાકાર થશે. એટલે એને આ બાજુ લઈ આવ્યા તો ભાગાકાર સ્વરૂપે ફેરવાઈ જશે અને લંબાઈ વત્તા પહોળાઈ રહેશે, બરાબર? એટલે કે 20/2 શું બન્યું? 20/2, બરાબર? 20/2 અને લંબાઈ વત્તા 4, બરાબર? ચાલ 20 ને 2 વડે ભાગ્યા તો શું આવ્યું? 10. હવે આ 10, આ 4 જે છે પ્લસમાં છે, તેને આ બાજુ લાવીએ તો પ્લસનું વિરોધી, સરવાળાનું વિરોધી માઇનસ, એટલે કે બાદબાકી. તો આ બાજુ આવતા -4 અને ફક્ત લંબાઈ રહેશે. શું રહેશે? લંબાઈ. આઈડિયા 10 માંથી 4 જશે તો કેટલા રહેશે? 6. અને 6 બરાબર લંબાઈ. એટલે લંબાઈ કેટલી હશે? 6 સેન્ટીમીટર લંબાઈ હશે. મળી ગઈ ને લંબાઈ? આ રીતે જે સૂત્ર હોય તે મૂકીને આપણે ગણવાનું રહેશે. ચાલો નેક્સ્ટ રાખ્યું. ડી, એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 320 સેન્ટીમીટર છે. ચાલો પરિમિતિ આપી દીધેલી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? ચાલો ક્ષેત્રફળ શોધવા માટે શું જોઈએ? લંબાઈ અને પહોળાઈ એવું જોઈએ, પરંતુ વસ્તુ કેવી છે તે જોઈ લો. ચોરસ છે, ચોરસ છે એટલે ફક્ત લંબાઈ જ જોઈએ આપણે. હા, તો હવે પરિમિતિ આપેલી છે કેરમ બોર્ડની, આ ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ ખબર છે પણ લંબાઈ ખબર નથી. હવે ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ જોઈએ, તો આપણે શું કરવું પડે? તો આપણે ચોરસની પરિમિતિ ખબર છે તો પરિમિતિનું સૂત્ર મૂકીશું, બરાબર ને? આ કેટલી કેટલી બાજુઓ ભેગી થઈને પરિમિતિ બની હશે ચોરસની? ચોરસની 4 બાજુ ભેગી થઈને પરિમિતિ બની હશે. તો ચોરસની પરિમિતિની જો આપણે લંબાઈ શોધવી હોય તો ચોરસની લંબાઈ શોધવી પડે. તો ચોરસની લંબાઈ બરાબર ચોરસની પરિમિતિને 4 વડે ભાગી કાઢવા પડે. ચોરસની પરિમિતિ કેટલી ભેગી થઈને બની છે? 4 બાજુ ભેગી થઈને. તો એને 4 વડે ભાગી કાઢવાનું, એટલે કે 320/4, બરાબર ને? ચાલો 320/4, ચાલો 320નો ભાગાકાર કરીએ આપણે આ બાજુ. 320/4, ચાલો
चार अठा बत्रीस बराबर ने, आठ चौक बत्रीस ओके गीव अने आ शून्य वैटूटे ऊपर चढ़ाई एटले जवाब आव्यो एशी એટલે 320 ને જ્યારે 4 વડે ભાગીએ તો 80 સેન્ટીમીટર કેટલા સેન્ટીમીટર 80 સેન્ટીમીટર એની લંબાઈ મળી ચોરસની લંબાઈ શું મળી 80 સેન્ટીમીટર હવે ક્ષેત્રફળ શોધવા માટે આપણે લંબાઈ જોઈએ તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર ચોરસનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબાઈ કેટલી છે 80 ગુણ્યા 80 આઠ આઠ્યો ચોસઠ એટલે શું આવશે આઠ આઠ્યો ચોસઠ એટલે ચોસઠ અને બે શૂન્ય એટલે ચોસઠસો સેન્ટીમીટર ચોસઠસો છ હજાર આટલે લખું છું જોજો છ હજાર ચારસો ચોરસ સેન્ટીમીટર આ એનું ક્ષેત્રફળ મળી ગયું કોનું તો કેરમ બોર્ડ પરિમિતિ આ રીતે હતી આ પણ હવે એનું આખું ક્ષેત્રફળ શોધી કાઢ્યું આ રીતે શોધવાનું રહેશે ફક્ત તમારે સૂત્ર યાદ રાખવાનું સૂત્ર દ્વારા તમારે મૂકવાનું લંબાઈ હોય તો લંબાઈ મૂકી દેવાની પરિમિતિ હોય તો પરિમિતિ મૂકી દેવાની હવે જે ભાગ શોધવાનો છે તે આ રીતે પ્લસ માઇનસ એવું કરીને મળી જશે ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ચાલો હવે પાના નંબર 149 એટલે કે 49 ચાલ તેના પર હેલું કોષ્ટક આપ્યું છે કોનું કાર્ડ લંબાઈ પહોળાઈ પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો એફ નંબરનો પ્રશ્ન છે મહાવલો ટેજ છે અને એફ નંબરનો પ્રશ્ન છે સાનિયા આડુસી માનવ અને કવિ ગ્રીટિંગ કાર્ડ્સ બનાવે છે તેમણે બનાવેલા કાર્ડ માટે નીચે આપેલા કોષ્ટક પૂર્ણ કરો ચાલો પહેલાં આપણે સાનિયાનું જોઈએ તો પહેલો જ નંબર આપણે સાનિયાને લઈએ સાનિયા જે ગ્રીટિંગ કાર્ડ બનાવે છે તેની લંબાઈ અને પહોળાઈ આપી છે આપણે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે સાનિયા જે કાર્ડ બનાવે છે સાનિયા ઓકે તો કાર્ડની લંબાઈ સાનિયાના કાર્ડની લંબાઈ કેટલી છે જોઈ લો સાનિયાના કાર્ડની લંબાઈ છે 10 સેન્ટીમીટર અને પહોળાઈ છે 8 સેન્ટીમીટર ચાલો હવે શું શોધવાનું છે પરિમિતિ અને ક્ષેત્રફળ ચાલો સાનિયાના કાર્ડની પરિમિતિ તો પહેલાં પરિમિતિ શોધીએ ચાલો પરિમિતિ બરાબર શું આવશે સાનિયાનો કાર્ડ કેવો છે લંબાઈ અને પહોળાઈ બંને ધરાવે છે અલગ અલગ એટલે લંબચોરસ કાર્ડ હશે હા એટલે લંબચોરસની પરિમિતિ કહેવાશે કેવી પરિમિતિ કહેવાશે લંબચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ આ રીતે બરાબર ચાલ હવે બેના બે ચાલો લંબાઈ કેટલી છે 10 અને પહોળાઈ કેટલી છે 8 ચાલો હવે બેના બે આ બંનેનો સરવાળો અંડર કરી દો એટલે બળ આવી જશે 10 ને 8 18 એટલે 18 ઓકે કૌંસમાં જ રાખીએ છીએ 18 કેમ કૌંસમાં રાખ્યા કારણ કે આ બળવાળા સાથે ગુણાકારનો સંબંધ છે હવે 18નો 2 સાથે ગુણાકાર થશે એટલે 18 2 36 શું થશે 36 એટલે 36 સેન્ટીમીટર એની પરિમિતિ મળી કોની સાનિયાના કાર્ડની સાનિયાના કાર્ડની પરિમિતિ મળી ગઈ હવે સાનિયાના કાર્ડની પરિમિતિ મળી ગઈ હવે શું શોધવાનું છે તેનું ક્ષેત્રફળ ચાલો સાનિયાના કાર્ડનું ક્ષેત્રફળ એટલે કે લંબચોરસ કાર્ડનું ક્ષેત્રફળ ક્ષેત્રફળનું સૂત્ર લંબચોરસ છે એટલે ક્ષેત્રફળનું સૂત્ર શું હશે ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ પરંતુ ક્ષેત્રફળ લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કારણ કે બંને અલગ અલગ માપ આપેલું છે જો 10 અને 8નો ગુણાકાર થશે એટલે 10 ગુણ્યા 8 એટલે કેટલા બનશે 80 અને જ્યારે ક્ષેત્રફળ લખો છો ત્યારે ચ લખવું પડે ચોરસ આનો શબ્દનો શું અર્થ થાય 80 ચોરસ સેન્ટીમીટર ભલે આપણે ટૂંકમાં ચ લખીએ છીએ પણ 80 ચોરસ સેન્ટીમીટર આવું થાય અને પરિમિતિમાં આવું ચોરસ લગાડાશે નહીં ફક્ત ત્યાં સેન્ટીમીટર કે મીટર જે માપ હોય જે માપમાં આપેલું હોય તે માપનું મૂલ્યાંકન લખાશે પરંતુ અહીંયા આપણે ચોરસ એવું લખવું જરૂરી છે ક્ષેત્રફળમાં ચોરસ લખવું જરૂરી છે